subscribe now and press the bell icon. Never miss an update. नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आप सबनु हार्दिक स्वागत है। आज आप विषय गणित धोरण चार नी अंदर प्रकरण नंबर 11 घड़िया अने भागाकार तेना रिविजन लेक्चर नी चर्चा करवानी छे। हवे आ प्रकरण नी अंदर शू आवे छे तो के पेला तो बे घड़िया नी मदद थी त्रीजो घड़ियो बनावता शीखवानुं छे। त्यार पछी तो के थोड़ुक चित्रवाळुं तमने आवे छे के भाई लाइन मुजब करवानुं, के 5×4 लखेला होय तो 5 ऊभा चित्र दोरवाना, 4 आडा चित्र दोरवाना अने बधा भेगा करो एटले 20 थाय ए रीते। પણ એ સહેલું છે અને પ્રવૃત્તિમય છે, તેથી તે આપણે રિવિઝનમાં લેતા નથી। આ સિવાય તો કેટલાક ગુણાકારના દાખલા, ભાગાકારના દાખલા અને કેટલાક રકમવાળા ગુણાકાર ભાગાકારના દાખલા પણ આવે છે, બરાબર છે। તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તો કે બે ઘડિયાના આધારે ત્રીજો ઘડિયો બનાવવો, બરાબર। કોઈ પણ બે ઘડિયા આપણને, માનો કે તમારે 13નો ઘડિયો લખવો છે પણ તમને આવડતો નથી, તો શું કરશો? તો કે તમને 1 થી 10 ઘડી આવડે છે તો જે બે સંખ્યાનો સરવાળો 13 થાય તે બે સંખ્યાના ઘડિયાનો ઉપયોગ કરી તમે ત્રીજો ઘડિયો બનાવી શકો। જેમ કે 6 અને 7નો ઘડિયાનો ઉપયોગ કરો તો 6 અને 7 13, તો 13નો બને। પછી 6 અને 7 સિવાય તો કે 8 અને 5નો ઉપયોગ કરીને પણ 13 બને। પછી તો કે 9 અને 4નો ઉપયોગ કરીને પણ 13 બને, બરાબર। જે બે સંખ્યાનો સરવાળો 13 થતો હોય એ બે સંખ્યાના ઘડિયાનો ઉપયોગ કરીને તમે 13નો ઘડિયો બનાવી શકો। અત્યારે આપણે 6 અને 7ના ઘડિયાનો ઉપયોગ કરીને 13નો ઘડિયો બનાવીએ છીએ। ચાલો અહીંયા લખીએ આપણે પહેલા 6 × 1 = 6, 6×2 = 12, 6×3 = 18, 6×4 = 24, 6×5 = 30, 6×6 = 36, 6×7 = 42, 6×8 = 48, 6×9 = 54 અને 6×10 = 60। આ થઈ ગયો આખો 6નો ઘડિયો, બરાબર છે। આપણે સરસ બોક્સ પણ બનાવી દઈએ। આવી રીતે વ્યવસ્થિત ખાના આંકી લઈએ। થઈ ગયો 6નો ઘડિયો આખો, બરાબર છે। હવે તો કે હવે એવી રીતે 7નો ઘડિયો પણ લખી લઈએ આપણે। ચલો 7×1 = 7, 7×2 = 14, 7×3 = 21, 7×4 = 28, 7×5 = 35, 7×6 = 42, 7×7 = 49, 7×8 = 56, 7×9 = 63 અને 7×10 = 70। અહીંયા પણ આપણે સરસ મજાનું બોક્સ આંકી લઈએ। તમારે આખે આખો લાઈનમાં લખવાનો, મારે અહીંયા આખો સમય એમ નથી એટલે મેં બે ભાગ પાડ્યા છે, બરાબર છે। તમારે 10 સુધી આખે આખો લાઈનમાં લખવાનો અને તમારે પણ પેજમાં ના સમય તો તમે પણ આવી રીતે નીચે લખી શકો છો। જુઓ થઈ ગયો। હવે શું કરવાનું? તો કે હવે કાંઈ નહીં કરવાનું, પહેલા આપણે બોક્સ આંકી લઈએ, બરાબર। 10 બોક્સ આંકી લઈએ પછી આપણે એમાં લખતા જઈએ। ચલો આ 1, આ 2 થોડાક મોટા આંકશું, 3, આ 4, આ 5, 6, 7, 8, 9 અને 10। થઈ ગયા 10 બોક્સ, બરાબર છે। હવે તો કે હવે જો અહીંયા પહેલો આંકડો 6 છે તો 6 લખવાના, વત્તા 7×1 = 7, 6×2 = 12, 7×2 = 14, 6×3 = 18, 7×3 = 21, 6×4 = 24, 7×4 = 28, 6×5 = 30, 7×5 = 35, બરાબર। સરવાળા સ્વરૂપે લખવાનું। ત્યાર પછી તો કે 6×6 = 36, એટલે અહીંયા લખીશ 36, વત્તા 7×6 = 42, એટલે 42। પછી 6×7 = 42, એટલે 42, વત્તા 7×7 = 49, પછી 6×8 = 48, વત્તા 7×8 = 56, પછી 7×9 = 54,
વત્તા સાત નવા ત્રેસઠ અને છ દસા સાઠ વત્તા સાત દસા સિત્તેર. હવે કઈ નહીં કરવાનું, સરવાળો કરતો જવાનો અને નીચે જવાબ લખતો જવાનો, બરાબર છે? ચાલો, છ ને સાત તો કે તેર, ચાર ને બે છ, એક ને એક બે, આઠ ને એક નવ, બે ને એક ત્રણ, આઠ ને ચાર બાર નો બગડો વધી એક, બે ને એક ત્રણ ને બે પાંચ, પાંચ ને જીરો પાંચ, ત્રણ ને ત્રણ છ, છ ને બે આઠ, ત્રણ ને ચાર સાત, નવ દસ અગિયાર નો એકડો વધી એક, ચાર ને ચાર આઠ ને એક નવ, છ અઠા એટલે છ ને આઠ ચૌદ નો ચોગડો વધી એક, ચાર ને પાંચ નવ ને એક દસ, ચાર ને ત્રણ સાત, છ ને પાંચ અગિયાર, જીરો જીરો, છ ને સાત તેર. હવે જોશો ને તો આખો તેર નો ઘડિયો બની ગયો. જુઓ, તેર એકુ તેર, તેર દુ છવ્વીસ, તેર તેરી ઓગણચાલીસ, તેર ચોક બાવન, તેર પંચા પાસઠ, તેર છ ઇઠોતેર, તેર સત્તા એકાણું, તેર અઠા એકસો ચાર, તેર નવા એકસો સત્તર, તેર દસા એકસો ત્રીસ. થઈ ગયું, આખો તેર નો ઘડિયો બની ગયો. તો આવી રીતે છ અને સાત ના ઘડિયા પરથી તેર નો ઘડિયો બનાવ્યો, તમે નવ અને ચાર ના ઘડિયા પરથી તેર નો બનાવી શકો, આઠ અને પાંચ પરથી તેર નો, અગિયાર અને બે પરથી તેર નો બનાવી શકો છો, દસ અને ત્રણ ઉપરથી પણ તેર નો ઘડિયો બનાવી શકો છો. ટૂંકમાં તમારે જે પણ ઘડિયો બનાવવો હોય, એ ઘડિયો જે બે સંખ્યાના સરવાળાથી સંખ્યા મળે ને, એનાથી તમે ઘડિયો બનાવી શકો. હોમવર્કમાં વ્યવસ્થિત આવી જ રીતે લખવાનું છે દરેકે, બરાબર છે? ત્યાર પછી આપણે કેટલાક દાખલાઓ જોઈએ. અહીંયા ગુણાકાર અને ભાગાકાર મેં મિક્સ લખેલા છે, એની પ્રેક્ટિસ કરી લઈએ આપણે, બરાબર? હવે ગુણાકાર કરવાની શરૂઆત હંમેશા ચોકડીની બાજુની સંખ્યાથી થાય, પણ ચોકડીની બાજુમાં અહીંયા કાંઈ છે નહીં, તો અહીંથી કરશું. ચાલો, અને ઉપર આમ ઊંધું ચાલે, બરાબર? બે તેરી છ, બે અઠા સોળ, ત્રણ એકુ ત્રણ, ત્રણ તેરી નવ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ અઠા ચોવીસ નો ચોગડો વધી બે, ત્રણ દુ છ, છ માં બે ઉમેરવાના આઠ. થઈ ગયું, આ હતા સાદા ગુણાકાર. હવે એવી જ રીતે થોડાક સાદા ભાગાકાર જોઈએ. ચાર ના ઘડિયામાં સાત, તો કે ચાર એકુ ચાર, ચાર દુ આઠ, ચાર દુ આઠ વધી ગયા એટલે ચાર એકુ ચાર જ ભાગ ચાલે. સાત માંથી ચાર જાય તો ત્રણ, ઉપરથી ઉતાર્યા બે, તો ચાર અઠા બત્રીસ, જીરો જીરો, ભાગ ફળ અઢાર અને શેષ જીરો જીરો. રેડી? ત્યાર પછી જોઈએ તો કે ચાર ના ઘડિયામાં પાંચ, તો કે ચાર એકુ ચાર જ ભાગ આલે, ચાર દુ આઠ તો વધી જાય, પાંચ માંથી ચાર જાય તો એક, ઉપરથી ઉતાર્યા બાર, ચાર તેરી બાર, ઝીરો ઝીરો. હવે જયારે ઉપરથી સંખ્યા ઉતારી છીએ અને ભાગ નથી આવતો, તો ભાગફળમાં મૂકવો પડે ઝીરો. તો અહીંયા લખવાનું ભાગફળ બરાબર એકસો ને ત્રીસ અને શેષ બરાબર ઝીરો. રેડી? એવી જ રીતે ત્રીજો દાખલો જોઈએ, તો કે પાંચ એકુ પાંચ, છ માંથી પાંચ જાય તો એક, ઉપરથી ઉતાર્યો ઝીરો, તો કે પાંચ દુ દસ, ઝીરો ઝીરો, ઉપરથી ઉતાર્યા પાંચ, પાંચ એકુ પાંચ, તો અહીંયા આવશે ભાગફળ એકસો ને એકવીસ અને શેષ ઝીરો. રેડી? હવે પછીના ગુણાકાર જોઈએ. અહીંયા સાદા ગુણાકાર જોયા હતા નીચે એક જ રકમ વાળા, હવે નીચે બે રકમ વાળા ગુણાકાર આપણે જોઈએ. તો કે બે રકમ હોય ને, એટલે પેલા તો એકમ દશક નો ઝીરો તો મૂકી જ દેવાનો, બરાબર? અહીંયા બે રકમ છે એટલે એક ઝીરો મૂકવાનો. ચોકડીની બાજુથી શરૂઆત કરવાની. ચાલો, ત્રણ ચોક બાર નો બગડો વધી એક, ત્રણ છક અઢાર ને એક ઓગણીસ, વત્તા એક ચોક ચાર, એક છક છ, જ્યાં કાંઈ નથી ત્યાં ઝીરો, ચાર છ ને બે આઠ, નવ ના નવ, એક ના એક. થઈ ગયું, બરાબર? અહીંયા પણ એમ જ, પેલા ઝીરો મૂકી દેશું, ચોકડીની બાજુથી શરૂઆત કરશું, ચાર પંચા વીસ ની શૂન્ય વધી બે, ચોકે ચોકે સોળ, સત્તર ને અઢાર, વત્તા પચુ પચુ પચીસ નો પાંચડો વધી બે, પાંચ ચોક વીસ ને બે બાવીસ, પાંચ બે આઠ ને બે દસ ની શૂન્ય વધી એક, એક ને એક બે, બરાબર? ત્યાર પછી, તો કે બે આંકડા છે એટલે આપણે પેલા મૂકી દઈએ ઝીરો. ચાલો, ત્રણ તેરી નવ, ત્રણ પંચા પંદર, બે તેરી છ, બે પંચા દસ, છ નવ, પાંચ ને એક છ, એક ના એક. ત્યાર પછીનો દાખલો જોઈએ, બસો અઠ્યાવીસ ગુણ્યા વીસ, ઉપર ત્રણ રકમ નીચે બે રકમ. પેલા તો બે આંકડા છે એટલે ઝીરો, બે અઠા સોળ નો છગડો વધી એક, બે દુ ચાર ને એક પાંચ, અને બે દુ ચાર. હવે આ નીચે ઝીરો છે, તો ઝીરો નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે થાય તો તે ઝીરો જ થઈ જાય, એટલે છ પાંચ અને ચાર. રેડી? આ રીતે બે રકમ વાળા ગુણાકાર થાય.
ત્યાર પછી ભાગાકાર જોઈએ હજી થોડાક આગળ તો કે 5 ના ઘડિયામાં 3 ન આવે કારણ કે 5 નો ઘડિયો 5 થી ચાલુ થાય એટલે આપણે બે આંકડા લેવા પડે 34 ચલો 5 ના ઘડિયામાં 34 તો કે ઘડિયો બોલીએ 5 એકુ 5 5 દુ 10 5 તેરી 15 5 ચોક 20 પચુ પચુ 25 5 છક 30 5 સત્તા 35 તો 35 તો 34 કરતા વધી ગયા તો 5 સત્તા 35 એ ભાગ ન આવે તેની આગળ શું આવે તો કે 5 છક 30 0 4 માંથી 0 જાય 4 ઉપરથી ઉતાર્યો 0 ચલો 5 ના ઘડિયામાં 40 તો કે 5 એકુ 5 5 દુ 10 5 તેરી 15 5 ચોક 20 પચુ પચુ 25 5 છક 30 5 સત્તા 35 5 અઠા 40 તો અહીંયા આવશે 8 0 0 ભાગફળ 68 અને શેષ 0 શેષ વધે એવા ભાગાકાર પણ ઘણા આવશે તમારે બરાબર છે ચલો ત્યાર પછી તો કે 14 ના ઘડિયામાં 78 તો કે 14 એકુ 14 14 દુ 28 14 તેરી 42 14 ચોક 56 14 પંચા 70 14 છક 84 તો 84 વધી ગયા તો 14 પંચા 70 એ ભાગ ચાલે ચાલો 7 માંથી 7 જાય તો 0 8 માંથી 0 જાય તો 8 ઉપરથી ઉતાર્યા 4 84 તો કે 14 પંચા 70 14 છક 84 તો અહીંયા 6 આવી જાય અહીંયા 84 આવી જાય 0 0 તો ભાગફળ થશે 56 અને શેષ થશે 0 રેડી બરાબર સમજાણું દરેકને પછી તો કે 504 ભાંગા 18 તો કે 18 ના ઘડિયામાં 50 ન આવે 18 તેરી 54 વધી જાય તો 18 દુ ને 36 એ ભાગ આલે 18 દુ 36 ચાલો 0 માંથી 6 બાદ ન થાય 10 કો લેવો પડે 10 5 ઉપર 4 10 માંથી 6 બાદ થાય તો 4 4 માંથી 3 બાદ થાય તો 1 ઉપરથી ઉતાર્યા 4 144 તો કે 18 ના ઘડિયામાં 144 ક્યાં આવે 18 એકુ 18 18 દુ 36 18 તેરી 54 18 ચોક 72 18 પંચા 85 કેટલા થાય 90 18 છક 108 પછી 18 સત્તા 18 અઠા 18 અઠા 144 થાય બરાબર 18 અઠા 144 તો અહીંયા ભાગફળ આવશે 28 અને શેષ આવશે 00 બરાબર ત્યાર પછીનો દાખલો જોઈએ તો કે 17 ના ઘડિયામાં 45 17 એકુ 17 17 દુ 34 17 તેરી 51 વધી જાય તો 17 દુ 34 જ ભાગ ચાલે ચલો 5 માંથી 4 જાય તો 1 4 માંથી 3 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 9 119 તો કે 17 એકુ 17 17 દુ 34 17 તેરી 51 17 ચોક 68 17 પંચા 85 17 છક 102 17 સત્તા 119 તો ત્યાં ભાગ ચાલશે 17 સત્તા 119 000 ભાગફળ 27 અને શેષ 00 તો બાળ મિત્રો આ થઈ ગયા આપણા કેટલાક ગુણાકાર અને ભાગાકારના દાખલાનું રિવિઝન બરાબર છે વ્યવસ્થિત રીતે બધાએ સરસ દાખલા જોવાના છે સમજવાના છે મોઢે ગણવાના છે બે ઘડિયાના આધારે ત્રીજો ઘડિયો બનાવો એની પણ વધારે પ્રેક્ટિસ કરવાની છે બરાબર છે હોમવર્કની અંદર આ એક તો ઘડિયો લખવાનો છે ને બીજા બે ઘડિયા હું જે આપીશ એ પણ તમારે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખીએ આપણે 11માં ચેપ્ટરના હજી રિવિઝનનો બીજો ભાગ બનાવશું તેમાં આપણે તમામ પ્રકારના ગુણાકાર અને ભાગાકારને લગતા વ્યવહારિક દાખલાઓની ચર્ચા કરશું અને ઘડિયાના આધારે કેટલાક ખાલી સ્થાન પૂર્ણ કરો તે પૂછાય છે તેની પણ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું તો બાળમિત્રો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ ફરી મળીશું આવી જ સરસ મજાની નવી અને ઇન્ટરેસ્ટિંગ માહિતી સાથે આવતા લેક્ચરમાં થેન્ક યુ